टूटा है तो किसका सहारा, हरि ही ओम। ओम श्री कृष्ण परमात्मने नमः। श्री विनोबा जी ना गीता प्रवचनो अध्याय 70 भाग बीजो। सूत्र कांतू ए यज्ञ छे, कांतता कांतता तेम आत्म रेडियो न होय, चित्तनी एकाग्रता न होय तो ते सूत्र यज्ञ बोझारूप थशे। बाहर थी काम चालतू होय त्यारे अंदर थी मनो मेळ न होय तो ते आखी क्रिया विधिहीन थाय, विधिहीन कर्म बोझारूप थाय छे। विधिहीन क्रियामां तमोगुण दाखल थाय छे, ते क्रिया सारामां सारी पेदाश आपी शकती नथी, तेमांथी फळ निपजतुं नथी। यज्ञमां सकामपणुं न होय पण तेमांथी सारामां सारुं फळ मळवुं जोईए। कर्ममां मन न होय, तेमां आत्मा न होय तो ते बोझारूप थाय छे। पछी तेमाथी सारामां सारू फळ मेळवानी वात केवी? बहारनुं काम बगड्युं तो अंदर मननो मेळ नहोतो एम चोक्कस जाणवुं। कर्ममां आत्मा रेडो, अंदरथी मेळ राखो। सृष्टि संस्थानुं ऋण फेडवाने माटे आपणे फळनी सारामां सारी पेदाश करवी जोईए। कर्ममां फळहीनता न आवे तेटला सारूं आंतरिक मेळनुं आ विधियुक्तपणું होवું जोईए। आ रीते निष्कामता केळवाशे एटले आपणे हाथे विधियुक्त सफळ कर्म थशे अने त्यारे ज चित्त शुद्धि थवा मांडशे। चित्त शुद्धिनी कसोटी शी छे? बहारनुं काम तपासी जोवुं। ते निर्मळ अने सुंदर नहीं होय तो चित्तने मलिन मानवामां वांधो नथी। कर्ममां सौंदर्य क्यारे उत्पन्न थाय? चित्त शुद्धि पूर्वक अने परिश्रम पूर्वक करेला कर्म पर परमेश्वर पोतानी पसंदगीनी पोतानी प्रसन्नतानी मोर मारे। प्रसन्न परमेश्वर कर्मना वांसा उपर प्रेमथी हाथ फेरवे एटले तेमां सौंदर्य उत्पन्न थाय छे। सौंदर्य एटले पवित्र परिश्रमने मळेलो ईश्वरी प्रसाद। मूर्ति घड़नारा शिल्पीने एवो अनुभव थवा मांडे छे के आ सुंदर मूर्ति मारे हाथे बनी नथी। मूर्तिनो आकार घड़ता छेवटनी घड़ीए छेल्ली क्षणे ક્યાંથી આપોઆપ સૌંદર્ય તેમાં આવીને ઊભું રહે છે? ચિત્ત શુદ્ધિ વગર આ ઈશ્વરી કળા પ્રગટ થાય ખરી કે? મૂર્તિનું બધું એ સ્વારસ્ય માધુર્ય જ એ છે કે આપણા અંતઃકરણમાં કરેલું સૌંદર્ય તેમાં રડાયેલું હોય છે। મૂર્તિ આપણા ચિત્તની પ્રતિમા છે। આપણા બધાએ કર્મો આપણા મનની મૂર્તિઓ હોય છે। મન સુંદર હશે તો એ કર્મમય મૂર્તિઓ પણ સુંદર થશે। બહારના કર્મની શુદ્ધિનો મનની શુદ્ધિ પરથી અને મનની શુદ્ધિનો બહારના કર્મ પરથી તાળો મેળવી લેવો। હજી એક વાત કહેવાની રહી છે, તે એ કે આ બધાએ કર્મોમાં મંત્ર પણ જોઈએ। મંત્રહીન કર્મ વ્યર્થ છે। સૂતર કાંતતી વખતે આ સૂતર વડે હું ગરીબ જનતાની સાથે જોડાઉં છું એ મંત્ર અંદર હોવો જોઈએ। આ મંત્ર હૃદયમાં ન હોય અને કલાકોના કલાકો સુધી ક્રિયા કરી હોય તો તે વ્યર્થ છે। એ ક્રિયા ચિત્તને શુદ્ધ નહીં કરે। પરંતુ રૂની પૂર્ણિમાં રહેલો અવ્યક્ત પરમાત્મા સૂતરને રૂપે પ્રગટ થાય છે એવો મંત્ર તે ક્રિયામાં રેડીને તે ક્રિયા તરફ જુઓ। એ ક્રિયા અત્યંત સાત્વિક અને સુંદર થશે। એ ક્રિયા પૂજા થશે, યજ્ઞરૂપ સેવા બનશે,
એના નકડા કાચા સૂતર ને તાંતલે તમે સમાજ સાથે, જનતાની સાથે અને ખુદ જગદીશ્વર સાથે બંધાશો. બાળકૃષ્ણના નાનકડા મોઢામાં જશોદા માને આખું વિશ્વ દેખાયું. તમારા એ મંત્રમય સૂત્રના દોરામાં પણ હકીકતમાં તમને વિશાળ વિશ્વ દેખાવા લાગશે. આવી સેવા આપણે હાથે થાય માટે આહાર શુદ્ધિ જોઈએ. જેવો આહાર તેવું મન છે. આહાર પરિમિત માપસરનો હોવો જોઈએ. આહાર કયો અને કેવો હોવો જોઈએ તેના કરતા તે કેટલો હોવો જોઈએ એ વાત વધારે મહત્વની છે. ખોરાકની પસંદગીની વાત મહત્વની નથી એવું નથી, પણ આપણે જે ખોરાક લઈએ એ પ્રમાણમાં લઈએ છીએ કે નહીં એ સવાલ વધારે મહત્વનો છે. આપણે જે કંઈ ખાઈએ છીએ તેની અસર થયા વગર રહેતી નથી. આપણે શા સારું ખાઈએ છીએ? આપણે હાથે સારામાં સારી સેવા થાય તે માટે આહાર પણ યજ્ઞનું અંગ છે. સેવારૂપ યજ્ઞ ફળદાયી થાય માટે આહાર છે. આહાર તરફ આવી ભાવનાથી જોવાનું રાખીએ. તે સ્વચ્છ અને શુદ્ધ હોવો જોઈએ. વ્યક્તિ પોતાના જીવનમાં આહાર શુદ્ધિ કેટલી કરે એ વાતની મર્યાદા જ નથી. આપણા સમાજે આહાર શુદ્ધિને માટે તપસ્યા કરેલી છે. આહાર શુદ્ધિને માટે હિન્દુસ્તાનમાં બહોળા પ્રયત્નો થયા છે. એ પ્રયોગોમાં હજારો વર્ષ ગયા. એ અખતરાઓમાં કેટલી તપસ્યા થઈ હશે તે કહેવું મુશ્કેલ છે. દુનિયાના પડ પર એક હિન્દુસ્તાન જ એવો દેશ છે કે જ્યાં આખી જાતિની જાતિઓ માંસાહાર મુક્ત છે. જે જાતિઓ માંસાહાર કરે છે તેમના આહારમાં પણ માંસનો ખોરાક હંમેશનો મુખ્ય હોય છે એવું નથી. અને જે માંસ ખાય છે તેમને પણ પોતે કંઈ બહુ સારું કરે છે એવું લાગતું નથી. મનથી તેમણે માંસ છોડી દીધું હોય છે. માંસાશન પર અંકુશ મૂકવાને ખાતર યજ્ઞ રૂઢ થયો અને કેટલા ખાતર યજ્ઞ બંધ પણ થયો. શ્રી કૃષ્ણ ભગવાને તો યજ્ઞની વ્યાખ્યા જ પલટી નાખી. કૃષ્ણે દૂધનો મહિમા કર્યો. કૃષ્ણે અસામાન્ય વાતો કંઈ ઓછી નથી કરી બતાવી. પણ હિન્દી પ્રજાને કયા કૃષ્ણનું ઘેલું લાગ્યું હતું? ગોપાળ કૃષ્ણ, ગોપાળ કૃષ્ણ, એ જ નામ હિન્દી જનતાને વાલું છે. પેલો કૃષ્ણ, તેની પાસે બેઠેલી ગાય, પેલી અધર પર વિરાજતી મોરલી, એવા એ ગાયની સેવા કરવા વાળા ગોપાળ કૃષ્ણને જ નાના બાળકોથી માંડીને ઘરડા સુધી સૌ ઓળખે છે. ગોરક્ષણનો મોટામાં મોટો ઉપયોગ માંસાહાર બંધ પાડવામાં થયો. ગાયના દૂધનો મહિમા વધ્યો અને માંસાશન ઓછું. જોકે આહાર શુદ્ધિ પૂરેપૂરી થઈ ગઈ છે એવું ન સમજશો. આપણે તેને આગળ લઈ જવાની જરૂર છે. બંગાળી લોકો મચ્છી ખાય છે તેની કેટલાક લોકોને નવાઈ લાગે છે, પણ તે માટે તેમનો વાંક કાઢવો બરાબર નથી. બંગાળમાં ખોરાકમાં એકલો ભાત હોય છે, તેનાથી શરીરને પૂરેપૂરું પોષણ મળતું નથી. એને માટે પ્રયોગો કરવા પડે. મચ્છી ન ખાતા કઈ વનસ્પતિ ખાવાથી તેવી ને તેટલી પુષ્ટિ મળે એ બાબતનો વિચાર શરૂ થશે. અસામાન્ય ત્યાગ કરવા વાળી વ્યક્તિઓ નીકળશે અને આવા એક પછી એક અકતરા થતા જશે. આવી વ્યક્તિઓ જ સમાજને આગળ લઈ જાય છે. સૂર્ય જાતે બળે છે ત્યારે માંડ જીવવા પૂરતી 98 ડિગ્રી ગરમી આપણા શરીરમાં મળે છે. સમાજમાં વૈરાગ્યના ધગધગતા સૂર્ય જ્યારે નિર્માણ થાય છે, શ્રદ્ધાથી પરિસ્થિતિને હટાવી દઈ વગર પાંખે તેઓ ધ્યાયાકાશમાં ઊંચે ઉડે છે, ત્યારે માંડ સંસારને ઉપયોગી એવો થોડો સરખો વૈરાગ્ય આપણામાં આવે છે. માંસાહાર બંધ કરવાને ઋષિઓને કેટલી તપસ્યા કરવી પડી હશે, કેવા કેવા પ્રાણાર્પણ કરવા પડ્યા હશે તેનો આવે વખતે મને વિચાર આવે છે. સારાંશ કે જે આજે આપણી સામુદાયિક આહાર શુદ્ધિ આટલે સુધી થઈ છે, અનંત ત્યાગ કરી પૂર્વજોએ કરેલી એ કમાણી ગુમાવશોમાં, ભારતીય સંસ્કૃતિમાં રહેલી આ વસ્તુ ડુબાડી દેશોમાં, આપણે ફાવે તેમ જીવવું નથી
જેને ફાવે તેમ જીવવું છે તેનું કામ સહેલું છે। પશુઓ પણ ફાવે તેમ જ જીવે છે, પણ જેવા પશુ તેવા જ શું આપણે છીએ? જાનવરો અને આપણી વચ્ચે ફેર છે કે નહીં? એ ફેરને વધારતા રહેવું એને જ સંસ્કૃતિ વર્ધન કહે છે। આપણા રાષ્ટ્રે માંસાહાર ત્યાગનો મોટો અખતરો કરી બતાવ્યો, તેને આગળ વધારો। કઈ નહીં તો જે ભૂમિકા પર છો ત્યાંથી તો પાછા ન હટશો, આ સૂચન કરવાનું કારણ છે। હમણાં કેટલાક લોકોને માંસાહારમાં ઇષ્ટતા દેખાવા માંડી છે, માંસાહાર કરવો જોઈએ એવું લાગવા માંડ્યું છે। આજે પૌરાત્ય અને પાશ્ચાત્ય સંસ્કૃતિની પરસ્પર અસર પડે છે, તેમાંથી છેવટે ભલું જ થવાનું છે એવી મને તો શ્રદ્ધા છે। પાશ્ચાત્ય સંસ્કૃતિની અસરથી આપણામાં રહેલી જળ શ્રદ્ધા ડગવા માંડી છે। અંધશ્રદ્ધા ડગી જાય તેથી કશું નુકસાન નથી, સારું હશે તે ટકશે, ખરાબ હશે તે બળી જશે, પણ અંધશ્રદ્ધા જાય તેની જગ્યાએ અંધ અશ્રદ્ધા પેદા થાય તો ન ચાલે। એકલી શ્રદ્ધા આંધળી હોય છે એવું ના માનશો। અંધવિશ્લેષણનો ઇજારો એકલી શ્રદ્ધાએ રાખ્યો નથી, અશ્રદ્ધા પણ આંધળી હોઈ શકે। માંસાહારની બાબતમાં આજે ફરી વિચાર શરૂ થયો છે, એ જે હોય તે ખરું, પરંતુ કોઈ પણ નવો વિચાર નીકળે છે એટલે મને આનંદ થાય છે। લોકો જાગતા છે, જૂની વાતોને ધક્કો દેતા થયા છે, એટલું એથી ખસુસ જણાય છે। જાગૃતિના લક્ષણ જોવાના મળે તેથી વધુ સારું શું હોઈ શકે, પણ જાગ્યા પછી આંખ ચોળતા ચોળતા ચાલતા જઈશું તો પડી જવાય એવો સંભવ છે। તેથી પૂરેપૂરી જાગૃતિ આવે ત્યાં સુધી, પૂરું ચોખ્ખું દેખાય એટલા જાગતા થાવ ત્યાં સુધી હાથ પગને મર્યાદામાં રાખવા સારા। ખૂબ વિચાર કરો, વાંકા ચૂકા ચારે બાજુથી વિચાર કરો, ધર્મ પર વિચારની કાતર ચલાવો। આ વિચારરૂપ કાતરથી જેટલો ધર્મ કપાઈ જશે તે નકામો હતો એમ સમજવું જોઈએ, જે ટુકડા એમ તૂટી પડે તેને જવા દો। તારી કાતરથી જે તૂટે નહીં, ઉલટું તારી કાતર જ્યાં તૂટી જાય તે ધર્મ ખરો છે। ધર્મને વિચારનો ડર નથી, વિચાર જરૂર કરો પણ કૃતિ એકદમ કરશો માં। અર્ધી પરધી જાગૃતિમાં કૃતિ કરવા જશો તો અથડાઈ પડશો। વિચાર જોરથી ભલે ચાલે પણ હાલ તરત આચાર સંભાળો, કૃતિ પર સંયમ રાખો, પહેલાની પુણ્યની કમાણી ગુમાવી ન દેશો। આહાર શુદ્ધિથી ચિત્ત શુદ્ધિ કાયમ રહેશે, શરીરમાં તાકાત આવશે, સમાજ સેવા સારી રીતે કરી શકાશે, ચિત્તમાં સંતોષ રહેશે, સમાજમાં સંતોષ ફેલાશે। જે સમાજમાં યજ્ઞ દાન તપની ક્રિયાઓ વિધિયુક્ત તેમજ મંત્ર સહિત ચાલે છે તે સમાજમાં વિરોધ જોવાનો નહીં મળે। જેમ અરીસા સામસામે મૂક્યા હોય તો આમાંનું તેમાં દેખાય છે અને તેમાંનું આમાં દેખાય છે, કે વ્યક્તિ અને સમાજ એ બંનેમાં બિંબ પ્રતિબિંબ ન્યાયે સંતોષ પ્રગટ થશે। મારો સંતોષ એ સમાજનો અને સમાજનો સંતોષ તે મારો, બંને સંતોષનો તાળો મેળવી શકાશે અને તે બંને એકરૂપ છે એવું તરત દેખાઈ આવશે। સર્વત્ર અદ્વૈત્યનો અનુભવ થશે, દ્વૈત અને દ્રોહ આથમી જશે, જેનાથી આવી સુવ્યવસ્થા સમાજમાં રહી શકે તેવી યોજના ગીતા રજૂ કરે છે। આપણો રોજે રોજનો કાર્યક્રમ ગીતાની યોજના પ્રમાણે આપણે રચીએ તો કેવું સારું? પણ આજે વ્યક્તિનું જીવન અને સામાજિક જીવન એ બંને વચ્ચે ઝઘડો છે, આ ઝઘડો કેમ ટાળી શકાય એની ચર્ચા આજે બધે ચાલી રહી છે। વ્યક્તિ અને સમાજ એમની મર્યાદા કઈ કઈ, વ્યક્તિ ગૌણ કે સમાજ ગૌણ, ચડિયા તો કોણ? વ્યક્તિવાદના કોઈ કોઈ હિમાયતી સમાજને જડ માને છે। સેનાપતિની પાસે એકાદ સિપાઈ આવે છે ત્યારે તેની સાથે વાત કરવામાં સેનાપતિ સૌમ્ય ભાષા વાપરે છે, તેને તુકારથી બોલાવવાને બદલે તમે કહીને વાત કરે છે, પણ લશ્કર પર તે ફાવે તેવા હુકમો છોડશે। લશ્કર અચેતન જાણે પથરો છે, તેને આમથી તેમ ને તેમથી આમ ગબડાવી શકાય। વ્યક્તિ ચૈતન્યમય, સમાજ જળ છે એ વાતનો અનુભવ અહીં પણ થાય છે।
મારી સામે 200-300 લોકો છે, પણ તેમને ગમે કે ન ગમે તોય હું બોલ્યા કરું છું. મને જે સૂજે તે હું કહેતો જાઉં છું. જાણે તમે બધા જડ ન હો, પણ મારી સામે એક વ્યક્તિ આવે તો તે વ્યક્તિનું કહેવું મારે સાંભળવું પડે અને તેને વિચારપૂર્વક જવાબ આપવો પડે. અહીં જો કે મેં તમને કલાક કલાક થોભાવી રાખ્યા છે. સમાજ જળ છે અને વ્યક્તિ ચૈતન્યમય છે એવા વ્યક્તિ ચૈતન્યવાદનું કોઈ કોઈ પ્રતિપાદન કરે છે તો બીજા વળી સમુદાયને મહત્વ આપે છે. મારા વાળ ખરી જાય, હાથ તૂટી જાય, એક આંખ જાય, દાંત પડી જાય, એટલું જ નહીં, એક ફેફસું પણ જતું રહે તોય હું જીવતો રહું છું. એક એક છૂટો અવયવ જળ છે, તેમાંના એકાદ અવયવના નાશથી સર્વનાશ થતો નથી. સામુદાયિક શરીર ચાલ્યા કરે છે. આવી આ બે પરસ્પર વિરુદ્ધ વિચારસરણી છે. જેવી દૃષ્ટિથી તમે જોશો તેવું અનુમાન કાઢશો. જે રંગના ચશ્મા તે રંગની સૃષ્ટિ. કોઈ વ્યક્તિને મહત્વ આપે છે, કોઈ સમાજને આપે છે. આનું કારણ એ છે કે સમાજમાં જીવનને માટેના કલહનો ખ્યાલ ફેલાયેલો છે. પણ જીવન શું કલહને માટે છે? તેના કરતા મરી કેમ નથી જતા? કલહ એ મરવાને માટે છે. એથી જ સ્વાર્થ અને પરમાર્થ વચ્ચે આપણે ભેદ પાડીએ છીએ. સ્વાર્થ અને પરમાર્થ વચ્ચે ભેદ છે એ ખ્યાલ જે માણસે પહેલવેલો ઉભો કર્યો તેની આ બલિહારી છે. જે ચીજની મૂળમાં હૈયાતી જ નથી, તેની હૈયાતીનો ભાસ ઉભો કરવાનું સામર્થ્ય જેની અક્કલમાં હતું તેની કદર કરવાનું મન થાય છે. જે ભેદ નથી તે તેણે ઉભો કર્યો અને જનતાને શીખવ્યો. એ વાતની ખરેખર નવાઈ થાય છે. ચીનની પેલી જાણીતી દિવાલના જેવી આ વાત છે. ક્ષિતિજની હદ બાંધી લેવી અને તેની પેલી પાર કશું નથી એમ માનવું તેના જેવી આ વાત છે. એ બધાનું કારણ આજે યજ્ઞમય જીવનનો અભાવ છે તે છે. તેને લીધે વ્યક્તિ અને સમાજ વચ્ચે ભેદ પડ્યા છે. વ્યક્તિ અને સમાજ એ બેની વચ્ચે વાસ્તવિક રીતે ભેદ પાડી શકાય એમ નથી. એકાદ ઓરડીના બે ભાગ કરવાને પડદો ટાંગ્યો હોય અને તે પડદો પવનથી આગો પાછો થાય, તેથી કોઈક વાર આ બે ભાગ મોટો કે કોઈક વાર પહેલો ભાગ મોટો એવું દેખાય છે. પવનની લહેર પર તે ઓરડીના ભાગના કદ આધાર રાખે છે. એ ભાગ પાકા નથી. ગીતા આ ઝઘડા જાણતી નથી, તે કાલ્પનિક ઝઘડા છે. અંતઃ શુદ્ધિનો કાનૂન પાળો એમ ગીતા કહે છે. પછી વ્યક્તિહિત અને સમાજહિતની વાત વચ્ચે વિરોધ પેદા નહીં થાય, એકબીજાના હિતને બાધા નહીં આવે. આ બાધા દૂર કરવામાં, આ વિરોધ દૂર કરવામાં તો ગીતાની ખૂબી છે. ગીતાનો આ કાનૂન અમલમાં મૂકનારી એક વ્યક્તિ પણ નીકળે તો તેને લીધે રાષ્ટ્ર સંપન્ન થાય. રાષ્ટ્ર એટલે રાષ્ટ્રમાંની વ્યક્તિઓ. જે રાષ્ટ્રમાં આ વિજ્ઞાન સંપન્ન તેમજ આચાર સંપન્ન વ્યક્તિઓ નથી તેને રાષ્ટ્ર માનવું કઈ રીતે? હિન્દુસ્તાન એટલે શું? હિન્દુસ્તાન એટલે રવિન્દ્રનાથ, હિન્દુસ્તાન એટલે ગાંધીજી અથવા એવા જ બીજા 5-10 નામ. બહારની દુનિયા હિન્દુસ્તાનનો ખ્યાલ આ 5-10 વ્યક્તિ પરથી જ બાંધે છે. પ્રાચીન જમાનાની 2-4, મધ્યકાળમાંની 4-5 ને 5-10 આજની વ્યક્તિ લીધી અને તેમાં હિમાલય અને ગંગાને ઉમેરી આપ્યા એટલે થયું હિન્દુસ્તાન. આ હિન્દુસ્તાનની વ્યાખ્યા થઈ. બાકી બધું આ વ્યાખ્યા પરનું ભાષ્ય છે. ભાષ્ય એટલે સૂત્રનો વિસ્તાર. દૂધનું દહીં અને દહીંના છાસ માખણ, દૂધ દહીં છાશ માખણ એમની વચ્ચે કોઈ ઝઘડો નથી. દૂધનો કસ તેમાં માખણ જેટલું હોય તેના પરથી કાઢે છે. તે જ પ્રમાણે સમાજનો કસ વ્યક્તિ પરથી મપાય છે. વ્યક્તિ અને સમાજ એ બે વચ્ચેનો વિરોધ નથી. વિરોધ હોય ક્યાંથી? વ્યક્તિ વ્યક્તિ વચ્ચે પણ વિરોધ ન હોવો જોઈએ. એક વ્યક્તિના કરતાં બીજી વ્યક્તિ વધારે સંપન્ન હોય તો એ શું બગડ્યું? કોઈ પણ વિપન્ન અવસ્થામાં ન હોય અને સંપત્તિવાનની સંપત્તિ સમાજને માટે વપરાય એટલે કામ થયું પૂરું. તેથી મારા જમણા ખિસ્સામાં પૈસા હોય તો એ શું ને ડાબા ખિસ્સામાં હોય તો એ શું? બંને ખિસ્સા તો મારા જ છે ને.
કોઈ પણ વ્યક્તિ સંપન્ન થાય એટલે તેને લીધે હું સંપન્ન થાઉં, તેને લીધે રાષ્ટ્ર સંપન્ન થાય એવી યુક્તિ સાધવી જોઈએ અને એવી યુક્તિ સાધી પણ શકાય. અધ્યાય 17મો ભાગ બીજો અહીં પૂર્ણ થયો. ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. હરિ ઓમ. જય જગત. किसका सहारा.